રાજધાની દિલ્હીમાં નિરસ મતદાન 4 વાગ્યા સુધીમાં 42.70% મતદાન, જો કે શાહીનબાગ વિસ્તારમાં મતદાન માટે ધસારો. પંજાબના મોહાલીમાં 3 માળની નિર્માણાધીન ઇમારત ધરાશાયી, એકનું મોત, હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા. મહારાષ્ટ્રના બેલગાવમાં 15 મહિલાઓને લઈને જતું ટ્રેક્ટર નદીમાં ખાબક્યું, 7ના મોત, કેટલીક મહિલાઓની હાલત ગંભીર. ચીનમાં કોરોનાએ 725થી વધુ લોકોનો લીધો ભોગ, અમદાવાદમાં 3 અને રાજકોટમાં 1 શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ થયું દોડતું, કોરોનાના ટેસ્ટ માટે અમદાવાદ સિવિલમાં શરૂ કરાઈ લેબ. અમદાવાદમાં જન્મ મરણ નોંધણી વિભાગની મોટી બેદરકારી, વટવામાં રહેતા મુસ્લિમ પરિવારના બાળકના બર્થ સર્ટિફિકેટમાં લખી દેવાયું પાકિસ્તાન. આદિવાસી સમાજનું આંદોલન બન્યું ઉગ્ર, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પરંપરાગત વસ્ત્રો અને શસ્ત્રો સાથે કર્યો વિરોધ. અમદાવાદના સાણંદમાં ટામેટાના ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ, તો રાજકોટમાં શાકભાજીના સારા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા. બનાસકાંઠાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત, વાવની કાસવી ગામની સીમની કેનાલમાં ગાબડું, લાખો લીટર પાણી વેડફાયું.